अरवली जिल्लाना मोडासा मांग खेडूतो ए मचाव्यो होबाळो। खेडूतोने बाजरी ना भाव पोषणक्षम भाव न मळतां खेडूतो थई रह्या छे परेशान। उनाळामां बाजरी नुं वावेतर करी सिंचाईना पाणी मां डीजल वापरी असह्य भाव वधारानो मार सहन कर्यो हतो अने तेमणे अधूरामां पूरुं वावाझोडुं आवता घासचारो पण बगड़ी जवा पाम्यो हतो जेने लईने खेडूतोने घासचारामां पण नुकसान थयुं। त्यारे बाजरीना भाव छेल्ला 3 वर्षथी स्थिर छे पोषणक्षम भाव न मळतां खेडूतो એ મચાવ્યો હોબાળો। એક તરફ ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે, ખાતર બિયારણ રાસાયણિક દવાઓ પણ ખરીદવાની હોય છે, ત્યારે બિયારણ ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને છે અને બાજરીના ભાવ તળિયે છે, જેને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ કિસાન આંદોલન 215 દિવસથી ચાલી રહ્યું છે, છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી અને સરકાર કોઈ નિર્ણય કરતી નથી। ખેડૂતોની આવકની જગ્યાએ ખેડૂતોને વળતર પણ મળતો ન હોય જેને લઈને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। સરકાર કૃષિ કાનૂન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની માત્ર વાતો જ કરવામાં આવે છે, ખેડૂતોને આવકમાં ઘટાડો થઈ રહ્યો છે અને પોષણક્ષમ ભાવો બાજરીના મળતા નથી, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારથી ખેડૂતોનો ઘસારો, અરવલ્લીમાં બાજરી પકવતા ખેડૂતોનો ઘસારો, બાજરીનો યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં નિરાશા। છેલ્લા 3 વર્ષથી બાજરીનો ભાવ સ્થાયી રહેતા નિરાશ ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીની ખરીદી માટે કરી માંગ। ખેડૂતોની માંગ છે મોંઘવારીમાં ખેડૂતોને પરવડતું નથી, ત્યારે MSP કાનૂન બનાવવામાં આવે તેવી માંગ પણ હવે ગુજરાતમાં ઉઠવા પામી છે। બાજરીનો ભાવ સ્થિર, પેટ્રોલનું પ્રતિદિન ભાવ વધારો, ડીઝલનો પ્રતિદિન વધારો, મોંઘવારીનો પ્રતિદિન વધારો, જ્યારે ખેડૂત 3 વર્ષથી એક જ ભાવે બાજરી વેચી રહ્યા છે કે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય તેવા સવાલો પણ ઉઠવા પામી છે, ત્યારે ખેડૂતોએ મચાવ્યો છે મોટો હોબાળો। બાજરી ઉનાળું વાવ્યું છે પણ અમને પાલવતી નહીં, ટેકાના ભાવે બાજરી લ્યો તો અમને પાલવ। બાજરીમાં કેવી મહેનત કરવી પડતી હોય? બાજરીમાં બહુ મહેનત, કાળી મજૂરી કરવી પડે છે, શરીર અકાળું વ્યાસ થઈ જાય છે, તો એ દાળિયા મળતી નથી બાજરીમાંથી। તમારી શું માંગ છે? શું માં ભાઈ બહુ આપે બાર કોઈ લોકલ ડિમાન્ડ નથી, ડેરીઓની અંદર ડિમાન્ડ ઓછી છે, બહાર એક્સપોર્ટ નથી, એને હિસાબે ખેડૂતોને ભાવ મળતા નથી। ટેકાના ભાવથી ખરીદી ચાલુ થાય તો ખેડૂતોને ભાવ મળે, એક્સપોર્ટની કોઈ નીતિ ગવર્મેન્ટને થ્રુ કોઈ નકળે તો ભાઈ વેપારીનો કોઈ મિત્રોને જાવક થાય અને એના હિસાબે વેપાર થોડો વધે। ગઈ સિઝનમાં કેટલો ભાવ હતો અને હાલ કેટલો છે? એ જ ભાવ છે, 3 વર્ષથી એ જ ભાવ ચાલે છે અત્યારે, તો 240-250-60 રૂપિયા છે। એને એક્સપોર્ટ વગર કોઈ એની ડિમાન્ડ નથી, કેટલ ફીડમાં બધું ડેરીઓને હિસાબે ચાલે છે, બાકી ખાવામાં કોઈ ડિમાન્ડ નથી બાજરીની અત્યારે।